આગળની એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સુરતમાં કેનેરા બેંકમાં ઠગાઈનો મામલો સામે આવ્યો છે. કેનેરા બેંક સાથે 121 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સીબીઆઈએ ઠગાઈને મામલે કેસ દાખલ કર્યો છે. સુરત અને નવસારીમાં 5 જગ્યાએ દરોડા પાડ્યા. સુરતની સૂર્યા કંપની સામે કેસ નોંધ્યો છે. સૂર્યા કંપનીના બે ડાયરેક્ટરને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે. સુરત અને નવસારીમાં 5 જગ્યાએ દરોડા પાડ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવસારીમાં પણ સીબીઆઈએ કડક તપાસ હાથ ધરી છે. 5 જગ્યાએ દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ સીબીઆઈએ જપ્ત કર્યા છે. વર્ષ 2017થી 2019 વચ્ચે આ કૌભાંડ આચરાયું હતું. બે ડાયરેક્ટરને ત્યાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે. 121 કરોડની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સુરતની કેનેરા બેંકમાં 121 કરોડની આ ઠગાઈનો મામલો સામે આવતા ચકચાર મચી છે. સુરતની કેનેરા બેંકમાંથી 121 કરોડના ગફલા મામલે સુરતની જે એક સૂર્યા કંપની છે તેની સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે અને તેની તપાસ કરી રહ્યા છે. સૂર્યા એક્ઝિમ લિમિટેડ જે કંપની છે તેને વર્ષ 2017થી 2019 દરમિયાન આખું એક કૌભાંડ આચર્યું હતું, જેમાં કેનેરા બેંક છે તેની પાસેથી જે ડોક્યુમેન્ટ છે ફર્જી ડોક્યુમેન્ટ્સ બતાવીને તેની પાસેથી ક્યાંક 121 કરોડની લોન લીધી હતી અને ભરપાઈ પણ નથી કરી, એટલે કે 121 જેટલી કરોડ જેટલી રકમનું જે ગોટાળો કર્યો છે તેમાં હવે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે. પ્રાઇવેટ આ જે કંપની છે તેના ડિરેક્ટરો સામે કેસ દાખલ કર્યો છે અને તેની જે જુદી જુદી શાખાઓ છે સુરત સહિત નવસારીની જુદી જુદી જે તમામ શાખાઓ છે ત્યાં અત્યારે તપાસ ચાલી રહી છે. સુરતની આ શાખા છે જશ માર્કેટમાં આવેલી આ સૂર્યા એક્ઝેમ લિમિટેડની એની ઓફિસ છે, ત્યાં પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા, અનેક દસ્તાવેજી પુરાવાઓ કબજે કર્યા છે. જુદી જુદી 5 જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે, તેમાં સુરત અને નવસારીમાં ખાસ કરીને સૂર્યા એક્ઝેમ લિમિટેડની જે ઓફિસો છે ત્યાં અત્યારે પણ દરોડા ચાલી રહ્યા છે, તેના નિવાસસ્થાને પણ દરોડા ચાલી રહ્યા છે. ખાસ કરીને કંપનીના જે 2 ડિરેક્ટરો છે બંને ડિરેક્ટરોને ત્યાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પ્રકારે આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, બેંક સામે જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેમાં સીબીઆઈએ આખરે કેસ દાખલ કર્યો છે, ગુનો નોંધ્યો છે અને તેની તપાસ કરી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આ સર્ચ ઓપરેશન લાંબો સમય ચાલી શકે છે, અનેક દસ્તાવેજી પુરાવાઓ પણ કબજે થઈ શકે છે. જે પ્રકારે સૂર્ય એક્ઝિમ લિમિટેડની વાત છે તો અનેક એવા વેપાર કરી રહી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટથી લઈને અનેક એવા મોટા મોટા જે છે તે વેપારો કરી રહી છે અને તેની પાછળ તેઓએ ખોટા દસ્તાવેજી પુરાવો ઊભા કરીને 2017થી 2019 દરમિયાન 2 વર્ષમાં તેઓએ અનેક 121 કરોડથી વધુની તેઓએ ફ્રોડ કર્યું છે કેનેરા બેંક સાથે અને તેની સામે અત્યારે જ્યારે કેસ નોંધાયો છે અને સીબીઆઈ જ્યારે તપાસ કરી રહી છે ત્યારે આવનારા સમયમાં ખૂબ જ મોટા ખુલાસાઓ થઈ શકે છે. બંને ડિરેક્ટરો સામે અત્યારે તપાસ ચાલી રહી છે, ત્યારે આવનારા સમયમાં શું બહાર આવે છે તે જોવાનું છે. પરંતુ હાલ તો તમામ દસ્તાવેજી પુરાવાઓ કબજે કરાઈને તેની ઝીણવટભરી તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે. કેમેરામેન હેમંત વાડસુર સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.